सुप्रभातम विद्यार्थी मित्रों, हूँ छूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, 291 आ व्याकरण एपिसोड अपने समक्ष प्रस्तुत करता हूँ खूब आनंद अनुभवी रो छु। 291 नो आ एपिसोड आप सबने गमशे एवं अपेक्षा राखू छु। मित्रों, एजुकेशन टच नामनी अपनी आ यूट्यूब चैनल पर अत्यार सुधीना एक थी तमाम व्याकरण हफ्ताओं आप अहीं जोई शकशो, आप निहाळ शकशो। मित्रों, जो आपने सारू लगे तो चौक्स आ व्याकरण हफ्ताओं ने लाइक करशो, तमारा विद्यार्थी मित्रों अने ग्रुप सर्कल ने अंदर चौक्सपणे आ वीडियो शेर करशो तो मने सविशेष गमशे। मित्रों, एजुकेशन टच नामनी अपनी आ यूट्यूब चैनल ने जो तमे सब्सक्राइब करशो तो मने सविशेष आनंद थशे, सविशेष राजीपो थशे। हूँ अपेक्षा राखू छू कि आप चौक्स एजुकेशन टच नामनी अपनी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करशो। मित्रों, आजनो आ आपणो कार्य शुरू करता पहला एक सरस मजानो सुविचार आपने समक्ष प्रस्तुत करवा जई रह्यो छु। मित्रों, आजनो सुविचार कंईक आवो छे, उड़ने दो। आजनो सुविचार, उड़ने दो रंगों को इस बेरंग जिंदगी में, इस बेरंग जिंदगी में त्योहार ही तो है जो हमें रंगीन बनाते हैं। उड़ने दो रंगों को इस बेरंग जिंदगी में त्योहार ही तो है जो हमें रंगीन बनाते हैं। मित्रों, सरस मजानो सुविचार आ बेरंगी दुनिया में एक त्यौहार ज एवो छे कि जे अपनी जिंदगी में थोड़ाक रंगों भरी दे छे, थोड़ी खुशियां भरी दे छे, थोड़ो आनंद भरी दे छे। एटले उत्सव मनावानी वात छे, जिंदगी ने थोड़ी एकाद दिवस माटे पण रंगीन बनावानी वात छे। एवो सरस मजानो आ सुविचार, कटाक्ष भर्यो सुविचार। अने हवे आपणे आपणा अभ्यासमां आगळ वधीशुं। मित्रों, आपणे जे भणी रह्या छे ए भणी रह्या छे फंक्शन वर्ड। आपणे जे अभ्यास करीए छीए मित्रों ए फंक्शन वर्ड्स विषे अभ्यास करीए छीए। मित्रों, प्रत्येक फंक्शन वर्ड ने पोतानुं एक अलग अस्तित्व होय छे, एक अलग कार्य होय छे, अलग कार्यक्षेत्र होय छे। एनो स्पष्टपणे एनी समजण न होय तो ચોક્કસપણે ભૂલ થવાની સંભવ રહે છે। અંગ્રેજી વ્યાકરણ ખૂબ જ સરળ છે, પણ જો એને સમજીએ તો આપણને બધું જ ખ્યાલ આવી જતો હોય છે। મિત્રો, આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ એ ફંક્શન વર્ડ નેવર, આપણે નેવર વિશે અભ્યાસ કરીએ છીએ। મિત્રો, નેવર વિશે ગઈકાલે પણ મેં વાત કરી હતી, ક્યારેય નહીં। નેવરનો અર્થ થશે ક્યારેય નહીં, નેવરનો અર્થ ક્યારેય નહીં, કદી નહીં, ક્યારેય નહીં, કદી નહીં, આવો નેવરનો અર્થ થશે। અને ટૂંકમાં કહીએ તો નોટ વત્તા એવર, આપણે ગઈકાલે પણ વાત કરી હતી, નોટ વત્તા એવર ઇઝ ઇક્વલ ટુ નેવર। નેવરની સામાન્ય વાત સમજે કે એવર એટલે કદી, ક્યારે એવો થશે, પણ નેવર એટલે નોટ ભળી જશે, એટલે નોટ વત્તા નેવર, એટલે નોટ વત્તા એવર બરાબર નેવર, ક્યારેય નહીં, કદી નહીં, એવો અર્થ નેવરનો થશે। મિત્રો, એવરની અંદર નોટ ભળતા એ નેવર બની જાય છે, એટલે ક્યારેય નહીં, કદી નહીં, એવો નેવરનો અર્થ થતો હોય છે। મિત્રો, આપણે થોડા ઉદાહરણો લઈશું તો આમ કહી શકાય, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે એમ કહીએ, ડોન્ટ એવર કોલ મી। જો અહીંયા તો એવર વાપર્યું છે, પણ આ ડોન્ટ છે, અહીંયા એવર વાપર્યું તમે જોઈ શકો છો। આ જ વાક્યને આપણે નેવરમાં બદલવું હોય તો નેવર કોલ
મી. અહીંયા જે નોટ અને એવર છે, નોટ અને એવર એ નેવરમાં બદલી ગયું એટલે નેવર કોલ મી, બંનેનો અર્થ સરખો થશે. નેવર કોલ મી, મને ક્યારેય બોલાવવો નહીં, મને ક્યારેય કોલ કરવો નહીં. નેવર કોલ મી, ખરેખર એ વાક્ય એવર સાથે વાપરવું હોય તો ડોન્ટ એવર કોલ મી, ડોન્ટ એવર કોલ મી. અહીં જોઈ શકો છો. હવે આપણે જો નેવરમાં ઉપયોગ કરવો હોય તો નેવર કોલ મી, આમ આપણે વાક્ય લખી શકીએ. બીજું એક્ઝામ્પલ લઈએ તો પણ આમ લઈ શકાય, ડોન્ટ એવર ગો ધેર, ડોન્ટ એવર ગો ધેર, ડોન્ટ એવર ગો ધેર. હવે આપણે નેવરનો ઉપયોગ કરવો હોય આ વાક્યમાં, અહીંયા એવર છે, અહીંયા જેમ એવર છે એમ અહીંયા પણ એવર છે, તો આપણે આમ લખી શકીએ નેવર ગો ધેર. અહીંયા તમે જોઈ શકો છો ડોન્ટ અને એવર, ડોન્ટ અને એવર, ડોન્ટ અને એવર મળી અને નેવર બની ગયું. નેવર ગો ધેર, ત્યાં ક્યારેય જવું નહીં. ધેર, ત્યાં ક્યારેય, કદી નહીં, ત્યાં ક્યારેય જવું નહીં. મિત્રો આપ જોઈ શકો છો, અહીંયા પણ આ વાક્ય જોઈ શકો છો, ડોન્ટ એવર એટલે નેવર, ડોન્ટ એવર એટલે નેવર. અહીંયા પણ નેવરનો કેવી રીતે ઉપયોગ થયો છે એ તમે સારી રીતે જોઈ શકો છો, સમજી શકો છો. એટલે નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં. નોટ વત્તા એવર ઇઝ ઇક્વલ ટુ નેવર, નોટ વત્તા એવર ઇક્વલ ટુ નેવર. મિત્રો આ વાત હતી એ નેવરની હતી, પણ થોડું ભણીએ પણ સારું ભણીએ, સુવ્યવસ્થિત ભણીએ. મિત્રો હું આપને જે ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો, પરંતુ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય.